સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ બાર કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નવ ની અંદર છેલ્લો ટોપિક સેબી સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી તેના હેતુઓ અને તેના કાર્યો વિશે આજે આપણે અભ્યાસ કરીશું ચલો પેલા એક માર્કની અંદર પૂછાશે સેબીનું પૂર્ણ નામ આપો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જો ઇંગ્લિશના સ્પેલિંગ પ્રોપર વેમાં ન આવડે તો મહેરબાની કરી અને જ્યારે સેબીનું ફૂલ ફોર્મ પૂછાય ત્યારે ગુજરાતીમાં લખી નાખવાનું સિક્યુરિટીઝ એટલે કે ઉચ્ચાર સ્વરૂપે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ક્યારે થઈ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ની બાણુમાં એસબીઆઈ સેબી ની સ્થાપના કયા કાયદા અનુસાર થઈ જો એમ પૂછવામાં આવે એસબીઆઈની ની સ્થાપના ક્યારે થઈ તો જાન્યુઆરી ત્રીસ ઓગણીસો બાણુ ના રોજ પરંતુ જો એમ પૂછવામાં આવે સીબી ની સ્થાપના કયા કાયદા અનુસાર થઈ બરોબર તો લખવાનું સ્થાપના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયા ધારા ઓગણીસો બાણું અનુસાર થઈ ક્લિયર ચલો તેની મુખ્ય મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે આપણને એમ સીક્યુમાં પૂછાશે બરાબર કે તેની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે મુંબઈમાં જ્યારે તેની પ્રાદેશિક ઓફિસો ક્યાં આવેલી છે તો કે કોલકત્તા દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી છે બરોબર એક માર્કની અંદર પૂછાશે સેબીની મુખ્ય તેમજ પ્રાદેશિક ઓફિસો ક્યાં આવેલી છે

નિયંત્રણ કોના દ્વારા થાય તો કે સેબી દ્વારા થાય છે તે કાયદેસરની એક સંસ્થા છે ચલો એના પછી બે માર્કની અંદર પૂછાશે સેબીના હેતુઓ જણાવો બે માર્કમાં બરાબર ચલો સેબીના હેતુઓ તો કે જામીનગીરીઓમાં રોકાણ કરનારના હિતોનું રક્ષણ કરનાર કરવું જેણે શેર ખરીદ્યા છે એવા જામીનગીરીઓમાં રોકાણ કરનાર જે રોકાણકારો છે એ લોકોનું રક્ષણ કરવાનું પછી શેર માર્કેટને પ્રોત્સાહન આપવાનું એટલે કે જામીનગીરીઓના બજારના વિકાસને એટલે કે શેર માર્કેટને પ્રોત્સાહન આપવાનું અને એના પછી ત્રીજું જામીનગીરીઓના બજારનું નિયમન કરવું એટલે કે એના ઉપર નિયંત્રણ રાખવું દેખરેખ રાખવી ક્લિયર આ ત્રણેયના હેતુઓ

સેબી શેર બજારમાં થતો ધંધો અને શેરબજારોની કામગીરી ઉપર નિયમન રાખે છે એટલે કે શેરબજાર ઉપર નિયંત્રણ રાખે છે બરાબર શેર જે પરકેસ કરે છે જે વહેંચે છે એના ઉપર એનું નિયંત્રણ છે નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શનોનું પાલન શેર દલાલો પેટા દલાલો મર્ચન્ટ્સ બેંક મર્ચન્ટ્સ બેંક એટલે કે જે શેર ખરીદી અને વેચાણ માટેના પૈસા પૈસાનું જે ટ્રાન્ઝેક્શન્સ કરતું હોય એ મર્ચન્ટ્સ બેન્કર દ્વારા થાય છે કે નહીં તે અંગેની નિરીક્ષણ રાખે છે શેરબજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ રાખે છે એટલે કે એનું પેલું પેલું જ કાર્ય શેરબજારોની સમગ્ર કામગીરી ઉપર અંકુશ રાખવાનું છે શેરની ખરીદી હોય શેરનું વેચાણ હોય શેર દલાલો ઉપર હોય પેટા દલાલો ઉપર હોય બેંક ઉપર હોય એ દરેક ઉપર નિયંત્રણ રાખવાનું એનું કાર્ય જોવાનું વ્યવસ્થિત રીતના કાયદેસર રીતે કાર્ય થાય છે કે નહીં નિયમોનું પાલન થાય છે કે નહીં એ દરેકનું ધ્યાન રાખ્યું એટલે કે અંકુશ રાખવાનું છે પહેલું જ કાર્ય શેર બજારમાં થતા ધંધાનું નિયમન બીજું રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીઓમાં રોકાણ કરનાર રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે આથી નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે શેર માર્કેટની અંદર જે રોકાણકારો છે એ રોકાણકારોના હિતોનું રક્ષણ થાય એ ધ્યાન કોને રાખવાનું તો કે શેબીએ એના માટે એને ધારાધોરણો નિયમો માર્ગદર્શનો આપેલા છે જે મુજબ દલાલોએ અને પેટા દલાલોએ બેન્કોએ એ કાર્ય કરવાનું હોય રોકાણકારો સાથે કોઈ પણ પ્રકારનું ખોટું ન થાય એ માટેનું ધ્યાન એ શેર માર્કેટ રાખે છે એટલે સેબી રાખે છે એટલે રોકાણકારોના હિતોનું રક્ષણ એના પછી ત્રીજું મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન શેરબજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ્સ બેન્કર દલાલ પેટા દલાલ જામીનગીરીઓના રજિસ્ટ્રાર વગેરે એની નોંધણી કરે છે અને તેમના કાર્યોનું નિયંત્રણ કરે છે મધ્યસ્થીઓ માટે તાલીમ આયોજન પણ કરે છે સેબી દ્વારા જે મધ્યસ્થીઓ છે ને એનો એ મધ્યસ્થીઓ ઉપર પણ એના પણ નિયમો હોય એની પણ નોંધણી થાય એના એને કયા કયા કાર્યો કરવાનું છે એ અગાઉથી નક્કી થાય બરોબર અને એ મધ્યસ્થીઓને પણ તાલીમ આપવામાં આવે છે જે કાર્યકોનું સેબીનું એના પછી ચોથું મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીનું નિયમન કરે છે આ માટે સેબી એ ધારાધોરણો નક્કી કર્યા છે જેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ કરે છે મ્યુચ્યુઅલ ફંડ પણ આપણને ખબર જ છે વન ટાઈપ ઓફ શેર માર્કેટ જ છે બરાબર એટલા માટે જેમાં લખેલું હોય છે ને જોખમોને આધીન રહી મ્યુચ્યુઅલ ફંડની નોંધણી થાય એનું કામગીરી ઉપર નિયંત્રણ રાખવામાં આવે અને એ માટેના પણ અલગ નીતિ નિયમો છે એસઆઈ ઘડેલા છે જેનું દરેક મધ્યસ્થીએ એટલે કે દલાલે તેનું ધ્યાન રાખવાનું હોય મ્યુચ્યુઅલ ફંડ ધરાવતી દરેક કંપનીઓ બરોબર જે મ્યુચ્યુઅલ ફંડની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે બજારોમાં જામીનગીરીઓમાં થતો કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે છે સેબી દ્વારા એ સંસ્થા દ્વારા જ્યારે ખબર પડે કે રોકાણકારોને કે શેર દલાલો દ્વારા શેર માર્કેટ દ્વારા કોઈપણ કારણોસર રોકાણકારો જે છે એ લોકોને સાથે કપટ થાય છે કંઈ ખોટું થાય છે ત્યારે એ કપટયુક્ત વ્યવહાર બંધ કરાવવાનું કાર્ય એ સેબી કરે છે એના પછી દલાલોની નોંધણી રદ કરવી જે શેર દલાલો સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શનનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તેમની નોંધણી રદ કરે છે સેબી એ શેર દલાલો પેટા દલાલો બેન્કર એ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય કાર્ય છે કે જો એ શેર દલાલો કોઈ પણ નીતિ નિયમો કે માર્ગદર્શન નહીં કરે કે જોઈએ એટલી માહિતી પૂરતા પ્રમાણમાં પ્રોવાઈડ નહીં કરે ત્યારે સેબી દ્વારા એ શેર દલાલોના કાર્ય ઉપર શું થશે ચોકડી લાગી જશે એની નોંધણીને શું કરી દેશે રદ કરી દેશે એના પછી સાતમું જોડાણ એટલે કે જ્યારે કંપનીઓ મર્જ થાય અને હસ્તગત ટેક ઓવરનું નિયમન કરવું રોકાણકારોની હૂત જળવાઈ રહે તે માટે કંપનીઓ કંપનીઓના જોડાણ જોડાણ અને હસ્તગત ઉપર નિયંત્રણ રાખે નાના રોકાણકારોની જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે બરાબર જ્યારે બે કંપનીઓનું જોડાણ થાય જ્યારે એક કંપની બીજી કંપનીનો માલિક એક પેલી કંપનીને ખરીદી અને પોતાના હસ્તગત કરી દે ત્યારે શેર માર્કેટની અંદર સૌથી વધુ નુકસાન એ રોકાણકારોને થાય નાના રોકાણકારોની આ જોખમ ન લેવું પડે એટલા માટે સેબીએ આના માટે પણ એક માર્ગદર્શિકા બહાર પાડેલી છે એના પછી આઠમું જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શન અને સૂચનાઓ નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે એટલે કે જ્યારે કોઈ કંપની પહેલી વખત જ શેર બહાર પાડતી હોય અથવા જે કંપની છે એ વધુ મૂડી મેળવવા માટે શેર બહાર પાડે ત્યારે એ બંને માટેના અલગ અલગ નીતિ નિયમો છે એ નીતિ નિયમો એ માર્ગદર્શન કોણ પૂરું પાડે છે સેબી દ્વારા પૂરું પાડવામાં આવે છે એના પછી સ્વ નિયમન શેરબજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્ન કરે છે એટલે કે શેર દલાલો છે જે મધ્યસ્થીઓ છે એ પોતે ખુદ જ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજી અને સેબીના નિયમોનું પાલન કરે મધ્યસ્થીઓ તેમને ધંધાદારી મંડળો સ્થાપે તે માટે પ્રોત્સાહન આપે છે અને મધ્યસ્થીઓ દ્વારા તે અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ અલગ એપ્સ દ્વારા આ માર્કેટને વધારે એ માટે તેને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે એના પછી દસમું શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી નિયમનો નિયંત્રણો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારોની સ્થિતિ અને કાર્યક્ષમતા જાળવે છે સેબી દ્વારા શેર માર્કેટ ઉપર ટોટલી નિયંત્રણ અંકુશ નિયમો ધારાધોરણો શું કામ તો કે એના દ્વારા એ શેર માર્કેટ ઉપર પોતાનો કંટ્રોલ સ્થાપી શકે શેર માર્કેટને વધારે પડતું અપ કે વધારે પડતું ડાઉન ન કરી શકે શેર માર્કેટ છે એ ઝળહળતું ચાલતું રહે એટલા માટે એના પછી અગિયારમું ચોપડાઓની તપાસ જામીનગીરીઓ બહાર પાડનાર કંપની ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને લાભાર્થી માલિકના ચોપડાની જરૂર જણાય તો તપાસ થાય છે કંપનીઓ જે જામીનગીરીઓ બહાર પાડે છે શેર બહાર પાડે છે ડિપોઝિટરી પાર્ટીસિપન્ટ્સ અન્ય લાભાર્થી માલિક બરાબર કે જે પોતાના લાભ માટે શેર માર્કેટ રમે છે એ દરેકના ચોપડાનું તપાસવાનું કાર્ય એ કોનું છે સેબીનું એના પછી બારમું શેરબજારનું નિરીક્ષણ અને તપાસ શેરબજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહીં શેરબજારની વ્યવસ્થા પદ્ધતિ અને કામગીરી સેબી કાયદા અનુસાર ચાલે છે કે નહીં તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે જરૂર જણાય તો મધ્યસ્થીઓની પૂછપરછ તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે વન ટાઈપ ઓફ અંકુશ

એ જેના દ્વારા એ શેરબજાર ઉપર નિરીક્ષણ અને તપાસ રાખી શકે એના પછી તેરમું માર્ગદર્શિકાઓ શેર દલાલ અને પેટા દલાલ મર્ચન્ટ્સ બેંક ડિબેન્ચર્સ ટ્રસ્ટ્રીઓ કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી વગેરે અંગે વખતો વખત સેબીઓ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે સમય પરિસ્થિતિ અને સંજોગોની અનુસાર શેર માર્કેટની અંદર પણ અલગ અલગ માર્ગદર્શન માટે સેબી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે જેથી શેર દલાલ પેટા દલાલ મર્ચન્ટ્સ બેંક ડિબેન્ચર્સ ટ્રસ્ટીઓ નવી કંપનીઓ હોય જે શેર પરત કરતી હોય કે નવા શેર બહાર પાડતી હોય એના માટે માર્ગદર્શિકા બહાર પડે છે જેથી શેર માર્કેટ છે એ વ્યવસ્થિત રીતના કાર્ય કરી શકે એના પછી ચૌદમું વાર્ષિક અને સામાયિક અહેવાલો મેળવવા શેરબજારની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેરબજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલ મેળવે છે એટલે કે સેબી દ્વારા શેરબજારોની કામગીરી અને પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતના થાય એ માટે એ શેર દલાલો પાસેથી અલગ અલગ વિવિધ પ્રતકો દ્વારા અહેવાલ મેળવી અને એ જોવે છે કે કાર્ય વ્યવસ્થિત રીતના થાય છે કે નહીં જેને વાર્ષિક અહેવાલ કે સામાયિક અહેવાલ કહેવામાં આવે છે એના પછી પંદરમું સંશોધન કાર્ય ઉપરોક્ત બધા જ કાર્યો અસરકારક રીતે કરી શકાય તે હેતુથી સેબી સંશોધન કાર્ય હાથ ધરે છે બરોબર ઉપરોક્ત જેટલા કાર્યો છે એ દરેક કાર્યો વ્યવસ્થિત રીતના ત્યારે જ થઈ શકે જ્યારે સેબી પોતે ખુદ સંશોધનનું કાર્ય કરતું હોય અને એ સંશોધનના કાર્યને હાથ ધરશે એટલે ઉપરોક્ત દરેક કાર્ય વ્યવસ્થિત રીતના થઈ શકશે આ જોયા આપણે સેબીના પંદર કાર્યો કંઈ પણ ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કરી અને ડિફિકલ્ટી પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણો આ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ બી એનો સિલેબસ અહીં પૂર્ણ થાય છે આશા રાખું કે દરેક ટોપિકની અંદર વ્યવસ્થિત રીતના બધું સમજાઈ ગયું હશે કંઈ પણ ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કરી ડિફિકલ્ટી પૂછી શકો છો હા અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણે રૂબરૂ મળી નથી શકીએ પણ આજનો હવેનો આ સમય ખૂબ મહત્ત્વનો છે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ નિરાશ ન થતા આળસ ન ધરાવતા મહેનત કરો તમારે જે સફળતા જોઈએ છે એના કરતાં પણ વધુ સારી સફળતા ઈશ્વર તમને અપાવે તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ